પરંતુ લંડનનું ટ્રાન્સપોર્ટેશન જેટલું ફ્રિકવન્ટલી છે એટલું કોસ્ટલી પણ છે. બસ અહીંયા બસની ફ્રિકવન્સી છે એ લગભગ દર 10 મિનિટે તમને એ જ રૂટમાં બસ મળી થાય. તો અહીંયા ઝોન વાઇઝ તમારે ડિવાઈડ કરેલું છે કે સેન્ટ્રલ લંડનનું જે એરિયા છે એ ઝોન 1માં છે, પછી ધીરે ધીરે બોર્ડરમાં જતા જાઓ એમ ઝોન 2, ઝોન 3, ઝોન 4, ઝોન 5. કેમ છો, મજામાં? આઈ હોપ કે તમે એકદમ તંદુરસ્ત, મસ્ત અને વ્યસ્ત રહો તમારી લાઈફમાં, અને છતાં પણ ટાઈમ કાઢીને આ વિડીયો જોઈ રહ્યા છો, કારણ કે તમે પણ કોઈ અબ્રોડ કન્ટ્રીમાં જવા માટે પ્રયત્ન કરી રહ્યા છો. આઈ હોપ કે તમે પણ સક્સેસફુલી એ કામમાંથી પસાર થઈ જાઓ અને ઝડપથી વિદેશમાં પહોંચી જાઓ. એના પછીની જર્નીમાં તમારે શું શું ફેસ કરવું પડે, તો એના માટે લઈને આપણે બનાવી રહ્યા છીએ લંડન ડાયરી. લંડન ડાયરી એટલે કે જો તમે યુકેમાં આવતા હો તો તમને અલગ અલગ પાસાઓ વિશે લંડનના અથવા તો યુકેના અલગ અલગ વિસ્તારમાં તમને કેવી રીતે તમારી આગળની જર્ની રહેવાની છે એના વિશેની નાની એમથી ઝલક તમને મળી. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે એપિસોડ 4, ટ્રાન્સપોર્ટેશન. તમે જો લંડનની આજુબાજુમાં રહેતા હોય એટલે કે લંડનનો જે એરિયા છે, લંડન સિટી છે, એ એરિયામાં તમારી યુનિવર્સિટી હોય અને તમે એના આજુબાજુના એરિયામાં રહેતા હોય તો તમારા માટે ટ્રાન્સપોર્ટેશન બહુ ઇઝી બની જાય. પરંતુ લંડનનું ટ્રાન્સપોર્ટેશન જેટલું ફ્રિકવન્ટલી છે એટલું કોસ્ટલી પણ છે. તમે જ્યારે શરૂઆતમાં અહીંયા આવો ત્યારે તમારી પાસે કોઈ પણ જાતનું બેંક કાર્ડ ના હોય. બેંક કાર્ડ ના હોય એટલે અહીંયા મોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનમાં ટેપવાળી સિસ્ટમ એટલે કે તમારું બેંકનું કાર્ડ હોય, તમે ટેપ કરો તો ઓટોમેટિકલી તમારા બેંકના એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જતા હોય છે. શરૂઆતમાં આવો ત્યારે તમારે ટ્રાન્સપોર્ટેશન કરવું હોય અને તમારી પાસે બેંક કાર્ડ ના હોય તો શું કરો, તો એના માટે તમારે પોસ્ટર લેવું પડે. પોસ્ટર એટલે કે એક કાર્ડ જ હોય છે જે ટેપ કરીને આપણે બસમાં, ટ્રેનમાં આપણે એક્સેસ કરી શકીએ. તો એ તમને ક્યાંથી મળે, તો એ તમને નજીકના કોઈ પણ ઓફ લાઇસન્સમાંથી મળે. એની લગભગ પ્રાઇસ 5-1 પાઉન્ડ હોય છે. શરૂઆતમાં તમે લો અને એમાં ટોપ અપ કરાવો. તમે એમાં શરૂઆતના ટાઈમમાં 1-2 વીક જ્યાં સુધી તમારું બેંક એકાઉન્ટ ના ઓપન થઈએ, બેંક કાર્ડ ના આવીએ ત્યાં સુધી તમે એનો યુઝ કરી શકો. તો એ ઓફ લાઇસન્સમાંથી તમને ઇઝીલી મળી જાય અને ત્યાં જ તમને ટોપ અપ થઈ જતું હોય છે. એનો ઉપયોગ તમે બસમાં કરી શકો, ટ્રેનમાં કરી શકો, એટલે કે જે ટ્યુબ છે લંડનની એમાં કરી શકો. એના સિવાય બીજે ના કરી શકો. એમાં તમે પાસ પણ કરાવી શકો જો તમારે યુઝ કરવું હોય તો. જો તમે સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ હોસ્ટેલ પણ નીકળે. સ્ટુડન્ટ હોસ્ટેલ માટે તમે ગૂગલ ઉપર સર્ચ કરશો સ્ટુડન્ટ હોસ્ટેલ, તો એમાં પ્રોસેસ હશે. એ પ્રોસેસમાં અમુક એક સ્ટુડન્ટ આઈડી અથવા તો બીઆર બે ડોક્યુમેન્ટ હોય છે, અપલોડ કરવાના હોય છે, તમારો ફોટો અપલોડ કરવાનો હોય છે. એટલે તમને લગભગ 20-1 પાઉન્ડની આસપાસ એની પ્રાઇસ હોય છે સ્ટુડન્ટ હોસ્ટેલની, એ તમારા ઘરે આવી જાય છે. પછી તમે જો સ્ટુડન્ટ હોસ્ટેલનો યુઝ કરીને પાસ કરાવતા હોય તો તમને તો ડિસ્કાઉન્ટ પણ મળતું હોય છે. તો જો તમે સ્ટુડન્ટ હોય અને લંડન એરિયાની આજુબાજુમાં તમારે ટ્રાન્સપોર્ટેશન કરવાનું હોય તો અચૂકથી સ્ટુડન્ટ હોસ્ટેલનો જ યુઝ કરવો જોઈએ. પરંતુ શરૂઆતમાં આપણી પાસે કોઈ જ કાર્ડ ના હોય કે એવું હોય એટલે આપણે બટ ઓબ્વિયસ છે કે જે નોર્મલ હોસ્ટેલ આવે એ લેતા હોય, એમાં ટોપ અપ કરાવતા યુઝ કરતા હોય. પહેલી વસ્તુ બસ, અહીંયા બસની ફ્રિકવન્સી છે એ લગભગ દર 10 મિનિટે તમને એ જ રૂટમાં બસ મળી રહે. 10-15 મેક્સિમમ 15 મિનિટ, 15 મિનિટમાં તમને એક બસ મિસ થઈ જાય તો 10-15 મિનિટમાં બીજી બસ મળી રહેતી હોય છે. બસમાં તમે એક ટાઈમ મતલબ કે ટેપ કરો છો ત્યારે તમારે 165 કપાઈ રહ્યા છે. મતલબ કે જ્યારે લાસ્ટ ઇયર હું આવ્યો ત્યારે 145 કપાતા હતા વન ટાઈપ ટેપના, અત્યારે વધતા વધતા 165 એક વખતે તમે ટેપ કરો એટલે 165 પાઉન્ડ તમારા કપાતા હોય છે. એમાં તમે 1 કલાક સુધી ટ્રાવેલ કરી શકો, 1 કલાકમાં ગમે તેટલી બસ ચેન્જ કરી શકો. એટલે કે એક જ માની લો કે તમે શરૂઆતમાં ટેપ કર્યો અને 45 મિનિટ અથવા તો 50 મિનિટ પછી બીજી બસ ચેન્જ કરો છો અને બીજી બસ જો 50 મિનિટ પણ તમારે ટ્રાવેલ કરવાનું છે તો પણ તમારા 165 જ કપાય છે. એટલે કે 1 કલાકની અંદર તમે જેટલી વખત ટેપ કરો છો એનો ચાર્જ 1 વખત કપાય છે. પછી બીજા કલાકમાં તમે ટેપ કરવાનું થાય છે તો તમારું ફરીથી 165 કપાતું હોય છે. એટલે આ થઈ બસની વાત. બસ બહુ ફ્રિકવન્ટલી તમને મળી જાય ક્યાંય બી જવું હોય. એના પછી વાત કરીએ કે ટ્યુબમાં તમારે ટ્રાન્સપોર્ટેશન, એ પણ બહુ ફ્રિકવન્ટલી છે. તમને કોઈ પણ એરિયામાં ટ્યુબમાં જવું હોય તો મોટાભાગના લોકો જોબ કરતા હોય એટલે ટ્યુબમાં ટ્રાન્સપોર્ટેશન કરતા હોય, કેમ કે થોડું ઓછો ટાઈમ લાગે. બસમાં કેવું કે એક દરેક સ્ટોપે ઊભી રહેતી જાય એટલે ટાઈમ વધારે લાગે, ટ્યુબમાં ઓછો ટાઈમ લાગે. એટલે લોકો ટ્યુબમાં પ્રિફર કરતા હોય છે ટ્રાન્સપોર્ટેશન. ટ્યુબમાં પહેલાં 2-90 કપાતા હતા વન ટેપ, અને અત્યારે 3-10 કપાય છે. એમાં પણ 2 ટાઈપ છે, એટલે કે પીક અવર છે. આઈ થિંક એક્ઝેક્ટ અવર તો મને ખબર નથી કે કેટલા વાગ્યા સુધી, પરંતુ મોર્નિંગનો જે ટાઈમ છે એનો ચાર્જ અલગ કપાય છે અને જે વચ્ચેનો ટાઈમ છે એટલે કે 10 વાગ્યાથી લઈને
ચાર પાંચ વાગ્યા સુધીનો ટાઈમ છે, એનો અલગ કપા છે, અને પછી 5 થી 7 એટલે કે જ્યારે ઓફિસથી લોકો ઘરે આવતા હોય એ પીક અવર છે. એ બંને મોર્નિંગ અને ઇવનિંગ બંને ટાઈમમાં ચાર્જ વધારે કપાતો હોય છે. પરંતુ જો તમારે જોબ માટે ઓલરેડી તમે પાસ કરાવેલું હોય, તો તમે ટ્રેનનો પાસ કરાવો તો એ પાસ તમારે બસમાં પણ ચાલતો હોય છે. એટલે તમે ટ્રેનનો પાસ કરાવો તો એ તમારે બસમાં ચાલે. એના પછી વાત કરીએ તો આ પાસ કેટલાનો થાય, તો અહીંયા ઝોન વાઇઝ તમારે ડિવાઈડ કરેલું છે કે સેન્ટ્રલ લંડનનું જે એરિયા છે એ ઝોન 1 છે, પછી ધીરે ધીરે બોર્ડરમાં જતા જાઓ ઝોન 2, ઝોન 3, ઝોન 4, ઝોન 5. તો ઝોન 1 થી ઝોન 5 નો પાસ તમે એપ્રોક્સિમેટલી કહી શકો, એક્ઝેક્ટ તો ના કહી શકું, મેં યુઝ કરેલો નથી, તો 40 pound આસપાસ પર વીક થતો હોય છે. એટલે પર મંથ તમારે 150 થી 200 વચ્ચેની રેન્જમાં તમને પાસ પડે. જો તમારે અપડાઉન કરવાનું થતું હોય તો પાસની પ્રાઇસ આટલી છે. પછી જો તમે સ્ટુડન્ટ હોય તો એમાં ડિસ્કાઉન્ટ કેટલું મળે એના ઉપર ડિપેન્ડ છે. એના પછી વાત કરીએ કે જો તમારી કોલેજ, તમે રહેતા હોય લંડનની આસપાસ અને તમારી કોલેજ આઉટ ઓફ એટલે કે લેસ્ટર સાઇડ હોય, બર્મિંગહામ હોય, પછી લીડ્સમાં હોય, પછી ઘણા લોકો સ્કોટલેન્ડ જતા હોય, તો સ્કોટલેન્ડ જવા માટે અથવા તો જે લંડનની બહાર જવા માટે નેશનલ ટ્રેનનો યુઝ કરવો પડે. નેશનલ ટ્રેનના ટ્રાન્સપોર્ટેશન માટે તમારે ટિકિટ લેવી પડે કમ્પલસરી. ત્યાં તમારું બેંક કાર્ડ ના ચાલે કે હોસ્ટર ના ચાલે, ત્યાં તમારે કમ્પલસરી ટિકિટ કરવી પડે. ટિકિટમાં તમે જો રેગ્યુલર અપડાઉન કરવાનું હોય તો તમારે રેલ કાર્ડ કરાવી લેવાનું. રેલ કાર્ડની એપ્લિકેશન હશે, ત્યાં તમે ડિટેલ ભરશો એટલે તમને એક રેલ કાર્ડ મળશે. રેલ કાર્ડની કિંમત અત્યારે 30 pound છે. એમાં તમને 33% ઓફ મળે. 33% ઓફ મળે એ ઘણું બધું બેનિફિશિયલ છે, કેમ કે તમે નેશનલ ટિકિટ લેતા હોય. એટલે હું અહીંથી કેમ્બ્રિજ જતો હતો, એટલે કે કિંગ ક્રોસથી કેમ્બ્રિજ જવાની 40 pound ટિકિટ હતી, એક કલાકની જર્ની હોય, એટલે કે રિટર્ન ટિકિટ. તો સમજી શકો છો કે એમાં 33% ડિસ્કાઉન્ટ એટલે બહુ બધું કહેવાય. એમાં પણ જો તમે રેગ્યુલર જતા હો તો તમારે રેલ કાર્ડ કમ્પલસરી કરાવી લેવું. 1 વર્ષની આઈ થિંક એનો ટાઈમ પીરિયડ હોય છે કે 1 વર્ષ સુધી તમે એનો યુઝ કરી શકો રેલ કાર્ડ. જો તમારે રેગ્યુલર જવાનું હોય અને તમને ખબર હોય કે મારે દર મંડે અથવા તો વેનેસડે અથવા તો થર્સડે કે ફ્રાઈડે કોઈ પણ એક દિવસે જવાનું છે, 2 દિવસ જવાનું છે, તો તમે એડવાન્સમાં ટિકિટ બુક કરાવો છો તો તમને એનાથી પણ ડિસ્કાઉન્ટમાં મળતું હોય છે. જે 33% તો છે એ તો મળવાના જ છે, એના સિવાય પણ બીજું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળતું હોય છે. એટલે કે એડવાન્સમાં ટિકિટ એક વીક કે 3-4 દિવસ પહેલાં એટલીસ્ટ કરાવી લો તો તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળતું હોય છે. એનાથી પણ સસ્તું તમારે ટ્રાન્સપોર્ટેશન જોતું હોય, એટલે કે ટ્રેનમાં તમે જાઓ એટલે બટ ઓબ્વિયસ કે સ્પીડમાં પહોંચી જવાના છો. પરંતુ તમે જો કોચ છે, કોચ પણ અહીંયા બહુ અવેલેબલ છે, અલગ અલગ કંપનીઓ છે, તમે કોચમાં પણ જઈ શકો. અહીંથી તમારે લેસ્ટર જવું હોય, બર્મિંગહામ જવું હોય અથવા તો લીડ્સ જવું હોય, તો તમે કોચનો યુઝ કરો તો કોચ ટ્રેન કરતાં પણ સસ્તી મળે. ત્યાં તમારું જે રેલ કાર્ડ છે એ ના ચાલે, પરંતુ ટિકિટ છે એ બહુ કમ્પેરેટિવલી બહુ ઓછી હોય છે, અને તમે એડવાન્સમાં એ પણ બુક કરી શકો છો, તો કોચ દ્વારા પણ તમે ટ્રાવેલ કરી શકો. અને હા, અહીંયા ટ્રાન્સપોર્ટેશનનો મેઇન પ્રોબ્લેમ તમને શું ફેસ કરવો પડે કે જો તમારે વીકેન્ડમાં ટ્રાન્સપોર્ટેશન કરવું હોય બસ દ્વારા, તો એ બહુ ટફ પડે છે. કેમ કે અહીંયા મોસ્ટ ઓફ લોકો છે એ મંડે ટુ ફ્રાઈડેની જોબની શેડ્યુલ હોય છે, તો એમાં લોકો મતલબ કે પોતાની ગાડી હોય છે તો પણ લોકો જોબ માટે તો ટ્યુબનો અથવા તો બસનો અથવા તો ટ્રેનનો યુઝ કરતા હોય છે, જેથી કરીને ત્યાં જઈને પાર્કિંગનો ઇસ્યુ ના થાય. એટલા માટે અને સેન્ટ્રલ લંડનમાં તમે એન્ટર થાવ છો તો કન્જેશન ચાર્જ, તમારી ગાડી જો પેટ્રોલ ડીઝલની હોય તો કન્જેશન ચાર્જ તમારે પે કરવો પડે પર ડે, સવારથી લઈને ઇવનિંગ સુધી. અને તમે 7 વાગ્યા પછી આઈ થિંક એન્ટર થાવ છો તો ત્યાં કન્જેશન ચાર્જ નથી હોતો. એ ટાઈમ છે એક્ઝેક્ટલી મને આઈડિયા નથી, પરંતુ એ કન્જેશન ચાર્જ તમારે સેન્ટ્રલ લંડનમાં એન્ટર થાવ તો ત્યાં પે કરવો પડે, એટલે લોકો ટ્યુબનો યુઝ કરે. ત્યારે મોટાભાગે બધાની જોબ મંડે ટુ ફ્રાઈડેની, અને કોઈની જોબ સેટરડે સન્ડે હોય તો તમારી જે ટ્રાન્સપોર્ટેશન છે ઓછું થઈ જાય, કેમ કે ટ્રેન છે, બસીસ છે, મેન્ટેનન્સમાં જતી હોય. એટલે તમારે ઓલરેડી TFL છે, TFLનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો તમને અપડેટ મળી જાય કે તમારી અહીંયા અલગ અલગ લાઇન છે, કે જુબલી લાઇન છે, બેકલુ લાઇન છે, એ રીતે અલગ અલગ લાઇનો તમને જોવા મળે કે કયા એરિયામાંથી કયા એરિયામાં તમારે જવું છે. તો એ બધી લાઇનમાં કઈ લાઇન બંધ છે, કઈ ચાલુ છે, એની પણ અપડેટ તમને ત્યાં મળી જતી હોય. એટલે વીકેન્ડમાં ટ્રાન્સપોર્ટેશન થોડું વીક મતલબ કે થોડું અઘરું પડે, પરંતુ વીકેન્ડમાં લોકો પોતાની પર્સનલ વ્હીકલ એટલે કે કાર હોય તો એનો યુઝ કરતા હોય ટ્રાન્સપોર્ટેશન માટે, કેમ કે ત્યારે એમાં સેટરડે સન્ડે કન્જેશન ચાર્જ નથી હોતો. એટલે લોકો ફરવા માટે અથવા તો ત્યારે કારનો યુઝ કરીને ટ્રાવેલ કરતા હોય છે. તો આ થયું તમારું લંડનનું ટ્રાવેલ, એટલે કે ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે તમારે ઇઝીલી બની શકે એના માટેની ઇન્ફોર્મેશન. આઈ હોપ કે આજના વિડીયોમાં તમને જે જે માહિતી આપી એ તમને યુઝફુલ થશે જ્યારે તમે લંડનમાં આવો ત્યારે.
તમે જો ટુરિસ્ટ તરીકે આવતા હોય તો પણ તમે ઓસ્કન યુઝ કરી શકો છો અને ટ્રાવેલ કરી શકો છો. તો મળી એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો જેને અહીંયા આવવું છે અથવા તો લંડન વિશેની ઇન્ફોર્મેશન મેળવવી છે તો એમને શેર કરજો. નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવજો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળે. મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી.